नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल पर आप सर्वेनु पुनः हार्दिक स्वागत छे। मित्रों, अगाउ आपणे यूनिट वन जोई गया, आजे यूनिट टू द ह्यूमन रोबोट विषे आपणे अभ्यास करीशुं। बीजू के मित्रों, आ लेसन में विज्ञाने मनुष्यों ने मदद करवा माटे अवनवी शोधो करी अने आजना मॉडर्न युग में आपणे जोईए तो मानव जात ने सारी रीते मदद करे एवा विशिष्ट प्रकारना रोबोटो आजे तैयार थया छे। जो मित्रों, आ शोधोनो आपणे पॉजिटिव उपयोग करिए तो आपणा माटे लाभदायक छे, परंतु जो एनो मिसयूज करिए, एनी जे कैपेसिटी छे रोबोटनी अने एनो आपणे जो दुरुपयोग करिए तो आपणने खूब नुकसानकारक छे, मानव जातने नुकसानकारक छे। तो आ लेसनमां आ बाबत विशे आपणे जोईशुं। जोईए मित्रों लेसन। मे आई हेल्प यू सर, ग्रीन द शॉर्ट narrow-eyed salesman inside the super robot plaza. You can see, may I help you sir, grinned the short narrow-eyed salesman inside the super robot plaza. ek thingna kadno jhini aankho walo je salesman che e super robot plaza ni andar hasyo ane kahyo, सर हूँ तमने मदद करी शकूँ। मतलब जे लेसन की शुरुआत है एनी अंदर ज कोई एक व्यक्ति है, आपणे जोईशुं एनुं नाम है प्रेम चोपरा, ए आ सुपर रोबोट प्लाजा में आवे छे अने त्यारे जे रोबोटनो वेचनार जे सेल्समेन छे, सेल्समेन एनुं स्वागत करे छे अने कहे छे कि सर हूँ तमने मदद करी शकूँ, मे आई हेल्प यू सर, विनंती थी कहे छे। Well, if Prem Chopra responded, I wish to purchase a robot. Bale, Prem Chopra e jawab aapo ke hu robot kharidva mate ichhu chu. For help sir, completed the sales. એટલે સેલ્સમેન સુપર રોબોટ પ્લાઝાનો અહીંયા પ્રેમ ચોપરાને પૂછે છે, તો અહીંયા શરૂઆતમાં તમે જોશો તો બે જણ વચ્ચેનો સંવાદ છે, એક તો પ્રેમ ચોપરા અને સેલ્સમેન, સ્થળ છે સુપર રોબોટ પ્લાઝા। તો સેલ્સમેને પૂર્ણ કર્યું, મતલબ પૂછ્યું કે તમારે ખરેખર મદદ માટે જોઈએ છે, આ રોબોટ શેના માટે જોઈએ છે। આગળ કહે છે, દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, आज अमारी विशिष्टता छे। वी मेन्युफेक्चर एफिशियंट रोबोट्स फॉर इंडस्ट्री, कंस्ट्रक्शन कंपनीज, प्लम्बिंग एंड क्लीनिंग, केयरटेकर्स, दे आर डिजाइन फॉर ओनली स्पेशलाइज वर्क। सेल्समेन वधुमां जणावे छे के देट इज अवर स्पेशियालिटी, आज अमारी खास विशिष्टता छे। वी मेन्युफेक्चर एफिशियंट रोबोट्स फॉर इंडस्ट्री, અમે ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપની એટલે કે જે બાંધકામ કંપનીઓ છે એના માટે, પ્લમ્બિંગ, પાઇપ ફિટિંગ, નળ લાઇન્સ માટે, ક્લિનિંગ કે સાફ સફાઈ માટે અને સાર સંભાળ લેવા માટે, કેરટેકર્સ, તો આ બધા માટે અમે આ બધા જ રોબોટ મેન્યુફેક્ચર કરીએ છીએ, બનાવીએ છીએ। દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, અને આ ખાસ વિશિષ્ટ કામ માટે એને બનાવવામાં આવે છે, કારણ કે દરેક રોબોટ જે છે બનાવવામાં આવે એનું એક સ્પેશિયલ વર્ક હોય, આર્મી હોય કે મેડિસિન ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ મોલની અંદર સાફ સફાઈ કરવાનું હોય કે પછી કાર બનાવવાની કંપનીમાં કલર કરવાનો હોય, એના જુદા જુદા સોફ્ટવેર એની અંદર નાખેલા હોય। એટલે અહીંયા જે સેલ્સમેન સમજાવ્યું છે કે અમારી પાસે બધી જ પ્રકારના રોબોટ્સ અહીંયા અમે મેન્યુફેક્ચર કરીએ છીએ, તમારે જેના માટે જરૂર હોય યુ કેન બાય। So, our best ones are
ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ, અને અમારી જે શ્રેષ્ઠ ઉત્પાદનો છે એ તમારા જેવા ગ્રાહકો માટે છે. જેમ કે ફોર ધ હોમ, હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આખો પ્રોગ્રામ રેકોર્ડ કર્યો હોય એ રીતે આ સેલ્સમેનની લેંગ્વેજ જ એવી હોય, તમે જાણો છો જ્યાં હોય ત્યાં તમને ક્યાંય બોલવા ના દે અને વસ્તુ ખરીદ આવડ્યા વગર છોડે પણ નહીં. તો મિત્રો એ બોલે છે કે ભાઈ તમારા જેવા ગ્રાહકો માટે ઘર માટે અમારા માટે બેસ્ટ વન છે, એકદમ સારો એક રોબોટ છે. અને આ બધું જ એક રેકોર્ડ કરેલા કાર્યક્રમની જેમ આ સેલ્સમેન બોલી ગયો. મિત્રો, ગ્રાહક તરીકે આવનાર વ્યક્તિ છે પ્રેમ ચોપરા, અને અહીંયા સેલ્સમેનની વાત થઈ રહી છે. આગળનો પેરેગ્રાફ જોઈશું. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. હા, અરે હા, હું આ જ ઈચ્છું છું. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એક વ્યવસાયિક રીતભાતથી જ એ પણ બોલ્યો, હા હું પણ આ જ પ્રકારનો રોબોટ ઈચ્છું છું. પ્લીઝ કમ ધીસ વે, પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લિટ રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ અ હ્યુઝ ડોમ સેફ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. વધુમાં સેલ્સમેન કહે છે કે મહેરબાની કરીને આ બાજુ આવો, આ રસ્તે આવો. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લીટ રિચલી કાર્પેટ ગેલેરી ઇન ટુ હ્યુઝ ડોમ સેફ હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ. સેલ્સમેન તેને અત્યંત પ્રકાશિત અને સમૃદ્ધ રીતે એકદમ ભવ્ય રીતે એક કાર્પેટેડ, એટલે કે કોઈ જાજમ પાથરેલી હોય, કાર્પેટ પાથરેલી હોય વ્યવસ્થિત, એવા મોટા ગુંબજ આકારના એક પ્રદર્શન ખંડમાં લઈ રહ્યો અને સમગ્ર હોલ જે છે એ સફેદ પ્રકાશથી ચમકતો હતો. ત્યાં લઈ આવે છે. ધ લાઇટ કોર્નર એપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટેલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. અહીંયા આ ગેલેરીમાં જ્યારે બંને આવે છે, ધ રાઇટ કોર્નર એપિયર, જમણી બાજુનો જે ખૂણો છે ગેલેરીનો, ત્યાં ગાડી ઘણા બધા જે રોબોટ્સ છે, યંત્ર માનવ, મેટાલિક ધાતુના બનાવેલા, જે સિલ્વર, જે આપણે સિલ્વર કલરના રોબોટ જનરલી આપણે જોતા હોય ચમકતા, આ બધા જ રોબોટ બ્લ્યુ અને ગ્રીન લાઇટથી, ઇલેક્ટ્રિક વીજળી લાઇટથી ઝબૂકતા હતા. એમ કે છે, સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક જે રોબોટ્સ છે એ મૂવિંગ કરી રહ્યા હતા, એટલે કે ફરી રહ્યા હતા. આપણે જાણે કે એ લોકો ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વાઇલ કેટલાક, જ્યારે બીજા કેટલાક, સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, જ્યારે કેટલાક જે રોબોટ છે એને બંધ હાલતમાં હતા, એટલે કે એને સ્વિચ ઓફ હતા એમ કે છે, એટલે કોઈ ઓપરેશન નહીં, ખાલી એકદમ પોઝ્ડ કન્ડિશનમાં હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, જેવો જ પ્રેમ ચોપરા જે હોલ છે એને, હોલનો જે થ્રેશોલ્ડ છે, થ્રેશોલ્ડ એટલે આપણે જે ઉંમરો કહીએ, દરવાજામાં પ્રવેશવા માટે જે ભાગ હોય છે થ્રેશોલ્ડ, તો જેવો પ્રેમ ચોપરા રૂમના ઉંમરે પહોંચ્યો, વન ઓફ ધ રોબોટ સ્વીપલી કેમ ફોરવર્ડ. અને તરત જ એટલામાં જ એક રોબોટ એની સામે તરત જ આવી જાય છે સામે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. અને એ રોબોટ તરત જ આવીને પ્રેમ ચોપરાનું અભિવાદન કરે છે અને કહે છે કે સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે સાહેબ. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમારી અહીંની જે મુલાકાત છે એ મૂલ્યવાન નીવડે, એટલે કે યોગ્ય પોઝિટિવલી તમે કોઈ ખરીદી કરો એવા અર્થમાં કહ્યું છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. અને આ બધી જ બાબતો એકદમ ધાતુમય અવાજની અંદર આ જે સિલ્વર રોબોટ છે એણે કહ્યું. બ્રિલિયન્ટ મંબલ પ્રેમ ચોપરા સમવોટ બેવિલ્ડર. થોડાક ગૂંચવાતા પ્રેમ ચોપરા મનમાં બબડ્યો જોરદાર. બ્રિલિયન્ટ, અત્યંત સુંદર. એ
જ્યારે આ ગેલેરીમાં આવ્યો છે બિઝનેસમેન અરે સોરી સેલ્સમેન સાથે, ત્યારે જેણે એન્ટ્રી મારી અંદર પ્રદર્શન ખંડની અંદર, જ્યારે રોબોટે એનું સ્વાગત કર્યું ત્યારે ખરેખર એ હતપ્રત થઈ ગયો, એ ખૂબ જ આશ્ચર્યચકિત બની ગયો કે ભાઈ આ રોબોટ કેટલા અદ્ભુત બનાવેલા છે. અહીંયા મિત્રો જોઈશું આગળ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, કારણ કે સેલ્સમેન સુપર રોબોટ પ્લાઝાની અંદર વિશિષ્ટ પ્રકારના રોબોટ બનાવવામાં આવતા હતા અને પોતાની આ ટેકનોલોજીથી એ લોકો પણ થોડું પ્રાઉડ ગર્વ અનુભવતા હતા, એટલે એ ગર્વથી કહે છે સેલ્સમેન એકદમ ગર્વથી આમ સ્માઇલ આપી હસ્યું. અને પછી શું કહે છે, એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. મેટાલિક જે બ્લુ કલરનો છે એક રોબોટ, એ આઇસોલેટેડ એટલે કે બીજા બધા કોર્નર પર પડેલો, એનાથી થોડોક જુદો રાખવામાં આવ્યો હતો, એની તરફ જાય છે. હી હેડેડ ટુવર્ડ્સની તરફ જવું, તો એક આઇસોલેટેડ જુદો રાખેલો રોબોટ છે, મેટાલિક બ્લુ કલર છે એનો, અને એ ત્યાં જાય છે અને ત્યાં જઈને પોઈન્ટ આઉટ કરે છે, એ રજૂ કરે છે, શું કહે છે કે ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. આ જે રોબોટ છે એ તમારા ઘરના કામકાજ, સાફસફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણું લઈ આવવું, લોન કાપવી, પત્રોને પોસ્ટ કરવા, તમારા જે ટીવીના જે કાર્યક્રમો છે એને સંબંધિત કોઈ માહિતી હોય તો એ બધું કલેક્ટ કરશે, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ અર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ પેપર, પછી ન્યૂઝપેપરની અંદરથી તમને જે ગમતા સમાચાર છે એ બધું એ સિલેક્ટ કરી રાખશે. તો આ જે રોબોટ જે પડ્યો છે એ તમારા માટે એકદમ યોગ્ય છે, કારણ કે તમારા ઘરનું બધું જ કામ કરશે, ઘરનું, બગીચાનું, બજારનું, ખરીદી આ તે બધું તમામ કરશે, તમારે કોઈ નોકરની જરૂર પડશે નહીં. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર અ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. થોડી વાર શ્વાસ લેવા અટક્યો સેલ્સમેન અને એણે ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધા જ માટે તમારે એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે અને એના દ્વારા તમે આ રોબોટનું સારી રીતે સંચાલન કરી શકશો. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું, તમારા કહેવાનો અર્થ એ છે, યુ મીન સિટિંગ એટ હોમ, કહેવાનો અર્થ એ છે કે ઘરમાં બેઠા બેઠા હું સિટી માર્કેટની અંદર મોકલેલા રોબોટને હું હુકમ આપી શકું, મતલબ હું ઘેર જ બેસી રહું, રોબોટને બહાર મોકલું અને ઘેર બેઠા બેઠાને હું કમાન્ડ આદેશ આપી શકું. જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. પ્રેમ ચોપરા આગળ જવાબ આપે છે. પ્રેમ ચોપરા પૂછે છે કે ભાઈ હું ઘરે બેઠા બેઠા અને બજાર સુધી ઓપરેટ કરી શકું, તો સેલ્સમેન કહે છે કે તમે એને 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં, એટલે તમે અહીંયા બેઠા છો તો રાઉન્ડ અપ 1 કિલોમીટર સુધી તમે ઘરે બેઠા એને ઓર્ડર આપી શકો છો. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. બાય ધ વે, બીજી બાજુ આ જે રોબોટ છે એનું નામ છે રામસિંગ 070. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રોબોટનું જે નામ છે આની શોર્ટ નોટ પણ આપને પૂછાશે, રામસિંગ 070. તો સેલ્સમેને વર્ણન કરતાં જણાવ્યું કે આ જે રોબોટ છે એને અમે નામ આપ્યું છે રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program function. સેલ્સમેને
આ રોબોટની જે ચાલવાની ગતિ છે, ઝડપ છે, ઢબ છે, રીત, ગ્રીપ પકડવાની જે કેપેસિટી છે, હલનચલન મુમેન્ટ, અને એના જે અંદર જે નાખેલા જે પ્રોગ્રામ છે, એના જે કાર્યો છે, પ્રોગ્રામ ફંક્શન એ બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. દરેક વસ્તુ સુયોજિત, તાલબદ્ધ, લયબદ્ધ અને અનુકૂળ રીતે બેસાડેલી હતી, એની અંદર ઇન્સ્ટોલ કરેલી હતી. જે પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, પ્રેમ ચોપરા આ ડીલ, આ સોદા સાથે, આ વ્યવહાર સાથે એ સંતોષ હોય એવું લાગતું હતું. કારણ કે જ્યારે પ્રેમ ચોપરાએ આ રોબોટને જોયો ત્યારથી જ એ અભિભૂત થઈ ગયો હતો અને એને એમ થઈ ગયું કે આ મારા માટે એકદમ યોગ્ય છે. આઈ મસ્ટ ટેલ યુ, અહીંયા આગળ પેરેગ્રાફ જોયું છે મિત્રો, કર્સર લાવી દો. I must tell you, like all robots and adhering to discipline of robotics, Ram Singh has an inbuilt system of three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to himself. મારે તમને કહેવું જ જોઈએ, તમે આ રોબોટ ખરીદો અમારી પાસેથી, એ પહેલાં મારે તમને એ બાબત ચોક્કસથી જણાવી જ દેવી જોઈએ. આઈ મસ્ટ ટેલ યુ કે બધા જ રોબોટ્સની જેમ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અહીંયા બહુ અગત્યની વાત છે કે ભાઈ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કે ભાઈ ગવર્મેન્ટે પણ જે રોબોટ બનાવેલા હોય એના ડિસિપ્લિનમાં રહે, એના પણ કાયદા કાનૂન બનાવેલા છે. તો જે આ રોબોટિક્સ, જે રોબોટ બનાવવાના નિયમો જે છે એની વાત કરું તો, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ. રામસિંગની અંદર એના ત્રણ સિદ્ધાંતોથી એક સિસ્ટમ ચાલે છે, ઇનબિલ્ટ સિસ્ટમ છે. એના ત્રણ સિદ્ધાંતો છે. કયા ત્રણ સિદ્ધાંતો છે? તો કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો પ્રિન્સિપલ છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ ક્યારેય માનવજાતને નુકસાન કરશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ હિમસેલ્ફ, અને રોબોટ ક્યારેય પોતાની જાતને નુકસાન કરશે નહીં. તો આ ત્રણ સિદ્ધાંતો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, ટ્રાય ટુ લર્ન બાય હિટ હાર્ટ ઇટ. અત્યારે આપણે આગળનો પેરેગ્રાફ જોઈશું મિત્રો. પ્રેમ ચોપરા હિયર, પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો અને પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. એણે તો પહેલો સિદ્ધાંત જોઈ લો. પહેલો સિદ્ધાંત કયો હતો? તો કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, વિલ ઓબે હિમ. સો એ પ્રથમ સિદ્ધાંત એકલો એણે સાંભળ્યો, એને તો એ જ કામ કરાવવું હતું. એટલા માટે એ પહેલો જ્યારે સિદ્ધાંત એણે સાંભળ્યો એટલે ઇમ્પ્રેસ થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. એને બીજા બે પ્રિન્સિપલ છે એની બિલકુલ નોંધ લીધી નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ એસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. અને તરત જ તેણે પ્રસન્નતાપૂર્વક એણે હકારમાં માથું ધુણાવ્યું, એણે હા પાડી દીધી અને જે વેચાણ ખત છે, જે દસ્તાવેજ સેલ ડીડ છે, એના ઉપર સહી કરી દીધી. અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ, મતલબ કે રોબોટનો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ મિસયુઝ, ગેર દુરુપયોગ કરવામાં આવશે નહીં એવા વેચાણ ખત ઉપર એમણે સહી કરી આપી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકમ્પ્લીસ. અને હવે એની પાસે એક નોકર અને એક સાગરિત હતો. એકમ્પ્લીસ એટલે કે જે ગેરકાયદેસર કામ કરવાના હોય, એ કામની અંદર તમને કોઈ સાથ સહકાર આપે એવો વ્યક્તિ, એને આપણે કહીશું એકમ્પ્લીસ. મિત્રો, અહીંયા આપણે જોઈએ આટલે સુધી. બીજું આપણે આવતીકાલે જોઈશું. થેન્ક યુ. આભાર.